નમસ્કાર. સંબંધ ભવો ભવના, બાંધવા બંધાવવા, ગૂંથવા ગૂંથવવા, ખીલવા ખીલવવા, એકરૂપતાના રસમાં તરબોળ થવા થવડાવવા, આવા સ્પંદનોથી, આવી સંવેદનાઓથી ભરપૂર ક્ષણોને ઊભી કરવા અને એને માણવા પધારેલા આપ સૌને મારા લાખેણા વંદન. પારિજાતના પુષ્પની ડગલી સમાન દીકરીઓને સ્વગૃહે વળાવવાના આ અનુપમ અવસરે પિતા પુત્રીના આ સંબંધને નિરખીએ તો અપાર સુખ વરસાવે એવું આકાશ છે. આ સંબંધ આખાએ આ ખાનો જ વાસ છે. પ્રેમનો પ્રકાશ મમતાની મીઠાશ છે, સંસ્કારોની સુવાસ છે. આ સંબંધ આખાએ આ ખાનો જ વાસ છે. પિતા દુહિતા માટેના આવા સંબંધના સ્પંદનો દરેક પિતા પુત્રીએ જીવનમાં હંમેશા અનુભવ્યા જ હશે. કેમ ન હોય, પિતા સંબંધ જેવો છે, કઠોર છતાં મૃદુ, અડગ છતાં તરલ, હંમેશા નાવીન્યપૂર્ણ અને દરેક નવી સવારે તરોતાજા. ખરેખર તો પૃથ્વી પર જીવનું અવતરણ એ કોઈ સામાન્ય ઘટના નથી. સ્નેહ પ્રેમ મમતા અને કરુણાની સીમા વળોટે ત્યારે ઈશ્વર સ્ત્રીને માતાપદ અને ધૈર્ય સ્થૈર્ય સાહસ મહેનત અને હિંમતની પરિપક્વતા આવે ત્યારે ઈશ્વર પુરુષને પિતાપદ સોંપે છે. અને પછી પરમાત્માને કંઈક હર્યું ભર્યું વધારે આપવાનું મન થાય ત્યારે એ દીકરી ઘડે છે. વિધાતા દીકરી ઘડે ખૂબ ખાતે, કસબી હાથે એ કરે શી કમાલ, રૂપનો અંબાર કરે મીઠપ અપાર ભરે, ખજાનો ખૂટાડીને કરે ખલકને નિયાલ. દેવીયું કનેથી માગી લે મલકાટ, ચપટીક રજલે નખેતર તણી, દીકરીની આંખે ભરે દમકતા નૂર. સાકરનો લઈને સ્વાદ એ દીકરીમાં, તજને લવિંગ વળી ભેળવે જરીક, સૂરજના ધોળા ફૂલને હુલાસા દે, પછી જોઈ કારવીને કે હવે કંઈક ઠીક. અને પછી આવી રમતિયાળ અને ચંચળ પગલીઓ ઘરમાં દોડતી હોય ત્યારે એના ઝાંઝરની ઘૂઘરી એવી તો રણકે, જાણે ઘરમાં આઠેય પ્રહર ઝાલટણું ન હોય. અને ધસમસી આવીને પિતાના ખોળામાં ધસી પડતી નાનકડી દીકરી, જાણે આથમતા સૂરજની આડમાં ગોરજ ઉડાડતી નાની નાની શિંગડીઓ ઉલાળતી વાછડી પોતાના વાડામાં ન બેસી જતી હોય. પુત્રી એ પિતાના હૃદયનું મૃદુ વાત્સલ્ય સબર અને ઉષ્મા સબર ઉછળતું કૂદતું એવું ઝરણું છે, જેના તકી જ શીતળતા ઘરમાં કલકલ વહે છે. એક પુત્રી તરીકે હું જોઈ શકું છું કે આપણે ચાલતા જ ન શીખ્યા હોઈએ ત્યારે ઘોડો ઘોડો, શીખીએ ત્યારે ચાલણ ગાડી, શાળાએ જઈએ ત્યારે એકડો ઘૂંટવા પાટી પેન અને કિશોરાવસ્થામાં એક એન્સાયક્લોપીડિયા, આ બધું જ પિતા છે. રમકડાની કાલી ઘેલી દુનિયાને પ્રપંચોથી બચાવે છે પિતા. આત્મસન્માન સાથે જગતમાં ઊભા થતા, ચાલતા અને વિજયી બનતા શીખવાડે છે પિતા. એક ઉછળતા કૂદતા ઝરણાને માર્ગ કરીને વહેતા શીખવાડે છે પિતા. આપણને સુરક્ષિત રાખવા કવચ બનીને વિટળાઈ જતા બે હાથ બને છે પિતા. અડગતાથી જીવનમાં એક પછી એક સફળતાના શિખરો સર કરાવતા બે પગ બને છે પિતા. જગતને નિહાળવાની સકારાત્મક દ્રષ્ટિ બને છે પિતા. ઠેલણ ગાડીથી મંગળ દીવડા સુધીની સફરમાં જરૂર પડતા તમામ દુન્વયી અનુભવોને પોતાની મીઠાશમાં ઘોળીને પીવડાવે છે પિતા. અને માટે જ એક પુત્રીની નજરે હંમેશા પરિવાર માટે ધબકતા એક હૃદયને ઈશ્વરે જેમાં છુપાવીને રાખ્યું છે ને, એ પવિત્ર દેહ એટલે પિતા. સ્વજન માટે સ્વની આહુતિએ પિતાપદનું પ્રથમ ચરણ અને સંતાનોનું સર્વથા કલ્યાણ એ પિતાપદના સુખનું અંતિમ સોપાન છે. પિતાને હંમેશા હોળીમાં સઢ, ઘરમાં મોભ કે ઇમારતનો પાયો જેવી દ્રઢ અને કઠોર રૂપમાં જ અપાય છે. શા માટે?
કારણ કે પ્રકૃતિની જે હૂંફ બીજમાંથી કૂંપળને બહાર લઈ આવે છે એ માં છે, પરંતુ જે ઋતુ આ કૂંપળને વિશાળ વટવૃક્ષમાં ફેરવે છે એ ટાઢ તાપ વરસાદ પિતા છે. અને એ પણ કેવી અનોખી અદામાં, ખબર જ હોય કે અડધો જ રોટલો છે, પોતે ન જમ્યું હોય અને તોય તું જ જમી લે કહીને આપણને જમાડી દે તો એ માં જ હોય, પરંતુ પોતે ન જમ્યું હોય અને તોય બેફિકરાઈથી કહી દે કે મેં તો બહુ જમ્યું, હવે જે છે તું જમી લે, અને આપણને ખબર ન પડે કે ભૂખ્યા છે એ પિતા જ હોય. આવા સમયે પિતા જાણે કે કોઈને ખબર નથી પડી, પરંતુ એક વ્યક્તિ છે જે આ સંવેદનાને આ ભાવને પણ ચૂપકી દીધી પકડી લે છે, એ પુત્રી જ હોય. પિતાનો આ ભાવ એ શ્રીફળના કોચલા સમાન છે, એ સખત બનીને પરિવારને આવૃત રાખે છે, ત્યારે એમાં બીજ પાકે છે, ત્યારે એમાં મીઠું પાણી અને બીજ સુરક્ષિત રહી શકે છે. કદાચ આ સત્યને સંસારમાં પ્રત્યક્ષ મૂકવા જ પરમાત્માએ શ્રીફળને સદાશિવ શંકરની જેમ ત્રણ આંખ આપી હશે. અને કરુણતા તો જુઓ કે આ જ શ્રીફળ જાનનું પૈડું સિંચાય છે ત્યારે બે કટકા થઈ જાય છે. લોકો તો ઉઘલતી જાનમાં માલે છે, પણ શ્રીફળનું શું? આ સૃષ્ટિના સર્જનહારને આપણે પરમ પિતા પરમાત્મા કહીએ છીએ. મૃત્યુ પછી સ્વર્ગ આપે તે પરમાત્મા, પરંતુ પૃથ્વી પર જ સ્વર્ગ રચી દે તે માં. તેવી જ રીતે જે માગો એ આપે એ પરમ પિતા, પરંતુ કશું જ ન માગો અને છતાં એ બધું જ આપે એ પિતા. આપણી સૃષ્ટિના સર્જનહાર છે આપણા માતા પિતા. પરમ પિતા પરમાત્માનું શાશ્વત, પુરાતન, નિત્ય અને સનાતન સ્વરૂપ એટલે માતા પિતા. અને આવા માતા પિતાની રતન જડેલી ઘડુલી એટલે દુહિતા, જેના માટે એવો ક્ષણ, એવો અવસર આવે જ છે કે જ્યારે ઘડુલી નૌકા બનવા આવે, હલેસાના સઢ બનતા જાય, સઢ સુકાની થવા જાય, ઓતરાદા વાયરા પુરવાઈ બનતા જાય, માળામાં કલકલતું પંખી ડાળ પર આવે અને નજરું ગગન પંથે જાય, એ સમયે પિતાનું હૃદય ચૂર ચૂર થાય કે આ કઈ ઘડી આવી, આંગણામાં ખીલેલા ફૂલની ફોરમ આમ વેરાઈ જશે. પણ એક ફૂલનો પછી એને અવાજ સંભળાય, એ ફૂલ પોતાની મહેકને કહેતું હોય કે મારી મહેક, મારી દીકરી, તારે ક્યાંય જવાનું નથી, હું તને મારી પાસે જ રાખીશ. મહેકને રોકી રાખવા એણે પાંખડીઓની કોમળ દિવાલ રચી, પણ એ સુવાસને રોકી ન શકી, એ તો દિવાલ ભેદીને બહાર નીકળી, પવન પર સવાર થઈને ચાલી. ફૂલનું મન માથું વીંજી, હાથ વીંજી કહેતું રહ્યું, મારી સુવાસ, મારી દીકરી, તું પાછી આવ, તારે ક્યાંય જવાનું નથી, હું તને ખૂબ સાચવીશ. પણ મહેક પાછી ન ફરી, પરંતુ એનો જવાબ પવને આપ્યો કે અરે ભાઈ ફૂલ, આજે મહેક તારું ઘર મેલીને બહાર નીકળે છે ને, એને જ લોકો તારી સુવાસ કહે છે. ઘરમાં પૂરી રાખેલી મહેકને કોઈ મહેક કહેતું નથી. અને કદાચ આવી જ કોઈ ક્ષણે પિતાને સમજાય કે પંખી તો માળો છોડીને સૌનું જાય, પણ એના ટવકાથી જ પડઘાય છે આખું ગગન. કળી તો ફૂલ બને સૌની વનવન, પણ એની ફોરમથી જ થાય છે વનવન ઉપવન. અને પિતાનું હૃદય ન વર્ણવી શકાય એવી ઉર્મિઓથી ભરાઈ જાય, ચાંદ હજી ઉગે ન ઉગે ને ચાંદની બધે ફેલાય જાય. સૃષ્ટિના સર્જનહારને પણ ઘડીભર દોકાઈને આશીષ આપવાનું મન થાય એવા આ ધન્ય અવસરના મંડાણ થાય. પોતાનું હૃદય કાઢીને કોઈને સોંપવાની પિતાના જીવનની અમૂલ્ય અને અપર્યાય ક્ષણ એટલે દીકરીના સંબંધ ભવો ભવના બાંધવાની વેદના સબર ક્ષણ. સમી સાંજનો ઢોલ ડબુકતો જાન ઉગલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. અને તોય ગગન ઘનન ઘન ઘોર ઘોર નાચે છુમક છુમક મોર, કોયલ છેડે પંચમ સુરને પવન બજાવે ઢોલ, લઈ સુરતાન ગવૈયા ગાવે ઋતમંગલ લાગે, રૂડો આંગણીએ મારે આ અવસર મન ભાવન લાગે. અને ત્યારે સર્જાય છે પિતા પુત્રીના સંબંધની વેદનાની પરાકાષ્ઠા. એવે સમયે પણ સર્વહિતકારી પિતા
પોતાની દુહિતાને આપે છે, સમગ્ર જીવનનો નિચોડ એક શબ્દો રૂપી નિચોડ, કે બેટા આંખોમાંથી વિસ્મય અને ઓષ્ઠ પરથી સ્મિત અદ્રશ્ય ન થાય એનું ધ્યાન રાખજે. કોઈએ કરેલા નાનકડા સદવ્યવહારને પણ ક્યારેય ન ભૂલીશ. વર્તમાનમાં જીવજે, ભૂતકાળને હાવી ન થવા દઈશ અને ભવિષ્યની અસંગત સ્વપ્ન સૃષ્ટિમાં ન ખોવાઈ જઈશ. પરિવારજનો, સંબંધીઓ અને મિત્રોને પ્રેમ અને સહૃદયતાથી જીતતી રહેજે. તારો સમય સમૃદ્ધિ અને સ્નેહ ઉદારતાથી સૌને વહેંચજે. શ્રેષ્ઠ આપવાની ટેવ પાડજે, શ્રેષ્ઠ જ તને પરત મળશે. આ બધું જ મેં તને મારા આચરણ દ્વારા આપેલું છે, એને તું સાથે લઈ જા અને એ પ્રમાણે કર. સરિતાગીરી શિખરોને છોડીને જાય છે, પરંતુ ગિરિશૃંગની એટલે જ હશે ઊંચાઈ કે રસ્તો એનો છેક સુધી જોઈ શકે, કે સરિતાને સાગર થતા જોઈ શકે, કે એના મંદ મંદ ખળખળાટમાં ઘેરો ઘૂઘવાટ ભરી આખા જગને જણાવી શકે કે જુઓ જુઓ, આ સરિતા ગિરિશૃંગને છોડીને જતી નથી રહેતી, એ પર્વત અને સમુદ્ર વચ્ચેનું અતૂટ બંધન છે, તે બંને વચ્ચે પથરાયેલી છે, તે બંને વચ્ચે સચવાયેલી છે. આ સરિતા એ જ પરમ દુહિતા છે. ક્યારેક કોઈ એકાદ શાંત ખૂણે બેસી ને કુદરતના અપ્રતિમ સર્જન દીકરી વિશે એકાદ પળ વિચારી તો જોજો. નદીના ખળખળાટ કે પતંગિયાના પમરાટ સમાન એક દીકરી ઈશ્વર પાસે માગી તો જોજો. જો આ માગની પરિપૂર્તિ થાય અને દીકરી સ્વરૂપે આવું એકાદ જણનું જીવનમાં ફૂટી નીકળે તો એ તો એક દિવસ સરિતા બનીને ચાલી નીકળશે સાગર પંથે. પરંતુ આપણી આંખના ખૂણે ઝળકેલા એક નાનાશા અશ્રુબિંદુ સ્વરૂપે જે ભીનાશ મૂકી જાય ને, એમાં સમજાય છે અર્થ વિશ્વના અનુપમ સંબંધનો, પિતા અને સર્વહિતા દુહિતા. અસ્તુ.